वेलकम बैक। जनता में नियमों की वणझार करती सरकार नेताओं नियमों नहीं पाड़ता। धारी भाजपा उम्मीदवार जेवी काकड़िया जमणवार योजो है। कोरोना काल में नेताओं सुधरवा नाम नहीं लई रहा। सूरत में जेवी काकड़िया मोटी संख्या में लोग ने एकठा कर जमणवार आयोजन करू। काकड़िया भाजपनी सभा योजी और जमणवार योजो। नवरात्रि सहित तहेवारों में प्रतिबंध वच्चे लांबी लाइनों लागी है। सभा बाद जमणवार कार्यक्रम में सामाजिक अंतरनो पण भंग थयो। तो कोरोना काल चाली रह्यो छे अने तेवामां ज्यारे पेटा चूंटणी आवी रही छे त्यारे एक चोक्कस गाइडलाइन बनावामां आवी छे अने राजकीय पक्षोए ते गाइडलाइननुं पालन करवुं अनिवार्य छे। तेवामां आ नेताओ भान भूली रहा है। आप जोई रहा छो जेवी काकड़ियाए भोजन समारंभ योजो हतो। मोटी संख्या में लोग एकठा थया हता। धारीना भाजपना उम्मीदवार छे जेवी काकड़ियाए अने तेओए जमणवारनुं आयोजन कर्युं। कोरोना काल चाली रह्यो छे परंतु नेताओ जे छे ते सुधरवानुं नाम नथी लई रह्या। संवाददाता आनंद पचणी फोनलाइन पर जोड़ाई चुक्या छे। आनंद, कोरोना काल में सामान्य जनता माटे लांबा लिस्ट बनावामां आवी रह्या छे नियमोना, परंतु नेताओ माटे कोई ज नियमो लागू नथी पड़ता। जे प्रकारे दृश्यो सामे आवी रह्या छे, भोजन समारोहना दृश्यो जोवा मळी रह्या छे, जेवी काकड़िया जे योजो छे, केटलू योग्य कही शकाय? कोई ज कार्यवाही शा माटे आ लोको पर नथी कराती? કોરલ, સમગ્ર ઘટના સુરત શહેરમાંથી જયારે સામે આવી છે, ગઈકાલે મોડી સાંજે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર કહી શકાય એવા જેવી કાકડિયા દ્વારા એક ભોજન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું અને મોટી સંખ્યામાં લોકો ત્યાં ઉપસ્થિત થયા હતા। एक वक्त एक तरफ सरकार एम कही रही है कि सोशियल डिस्टन्सिंग पालन करव जो नवरात्रि जेवा त्यौहार न थवा जोईए, नहीं तो शहर में संक्रमणों वधवानी शक्यता है। बीजी तरफ भारतीय जनता पार्टी नेताओं द्वारा ज आ प्रकार की कार्यवाही करवामां आवे छे, आ प्रकार आयोजनों करवामां आवे छे, मेळावड़ाओ करवामां आवे छे, શું આ મેળાવડાઓને લઈને કોરોના સંક્રમિત ન થવાય? એક સૌથી મોટો પ્રશ્ન જે છે આજે સુરત શહેરની જનતા પૂછી રહી છે અને મહત્વની વાત એ સામે આવી રહી છે કે સરકારના જે નેતાઓ છે એ નેતાઓ દ્વારા ગંભીરતા દાખવવામાં આવી રહી છે, પોલીસ પણ કશું નથી કરી રહી। આ સમગ્ર મામલે પોલીસે તાત્કાલિકપણે એક્શનમાં આવવું જોઈતું હતું અને સોશિયલ ડિસ્ટન્સના જ્યારે ધજાગરા ઉડી રહ્યા હતા ત્યાં પોલીસે પોતાની કાર્યવાહી કરવી જોઈએ, પરંતુ પોલીસે પણ કોઈપણ કાર્યવાહી કરી નથી। સુરત શહેર મનપા કમિશનર દ્વારા પણ કોઈપણ કાર્યવાહીના આદેશ હજી સુધી કરાયા નથી, એટલે કહી શકાય કે આ સમગ્ર કાર્યક્રમ જે છે એ સંપૂર્ણપણે અયોગ્ય હતો। અયોગ્ય હોવા છતાં પણ જે તંત્ર છે એ બેનમૂન બેસી રહ્યું છે, તેને લઈને સુરતની જનતામાં હર રોજ જોવા મળી રહ્યો છે। તોરલ, આનંદ, સૌથી મોટો સવાલ એ છે કે સત્તાધારી પક્ષના ઉમેદવાર છે જેવી કાકડિયા અને જ્યારે જે તંત્ર દ્વારા નિયમો બનાવવામાં આવે છે, જે સરકાર જ લોકોને અપીલ કરે છે કે નિયમોનું પાલન કરો, તે લોકો જ જ્યારે સરેઆમ નિયમોનો ભંગ કરતા જોવા મળે તો આમ જનતામાં આખરે તેની કેવી પ્રતિક્રિયા પડશે? જે પ્રકારે સત્તાધારી પક્ષના નેતા છે, સત્તાધારી પક્ષની અંદર હાલમાં જ કોંગ્રેસ છોડીને ભાજપમાં આવેલા જેવી કાકડિયા પોતાનો ચૂંટણી પ્રચાર કરવા માટે સુરત આવ્યા અને સુરત આવ્યા બાદ તેમણે નિયમોના ધજાગરા ઉડાવ્યા। સરકાર એક તરફ લોકો માટે લાંબુ લચક લિસ્ટ બનાવે છે, એસઓપી જાહેર કરે છે, તમામ પ્રકારની ગાઈડલાઈનો જાહેર કરે છે અને ગાઈડલાઈનોનું સંપૂર્ણપણે પાલન કરાવવા માટે આમ આદમીને હેરાન પરેશાન કરતી સરકાર જે છે એમના જ નેતાઓ સામે બેનમૂન બેસી રહી છે, કોઈ પણ શબ્દ ઉચ્ચારતી નથી, એને લઈને લોકોમાં જે છે ખાસ પ્રકારનો રોષ જોવા મળે છે। ગઈકાલે પણ મોટી સંખ્યામાં લોકો ત્યાં હાજર થયા હતા અને એમાંથી કોઈ પણ એક વ્યક્તિ જો કોરોના સંક્રમિત હોય તો અન્યને પણ આ કોરોનાનું સંક્રમણ ફેલાવી શકે તેવી ભીતિ હોવા છતાં પણ સરકારના જે નેતાઓ છે એ નેતાઓ ખાસવારે આ પ્રકારના કાર્યક્રમ કરતા હોય છે, ચર્ચામાં રહેતા હોય છે, ચર્ચામાં રહેવાની આદત છે, પરંતુ સાથે સાથે નિયમોના ધજાગરા પણ ઉડતા હોય છે અને સત્તાધારી પક્ષના નેતા હોવાને કારણે પોલીસ અને સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ પણ કંઈ પણ કરતા નથી, તે એક સૌથી મોટો પ્રશ્ન છે। તોરલ, ધન્યવાદ આનંદ વિગતો માટે। तो दृश्यो सामे आवी रह्या छे, आप जोई शको छो कि जनता माटे तमाम बाबतोना प्रतिबंध छे, परंतु अहीं नेताओ जे छे ते सरे जाहेर नियमोनो भंग करता देखाई रह्या छे। नियमोनी वणझारनी वच्चे नेताओ माटे कोई ज नियमो लागू नथी पड़ता। कोरोनानी गाइडलाइन चुस्तपणे पालन करवानी सतत कहेवामां आवी रही छे, लोकोने माहिती तो आपवामां आवी रही छे, परंतु पेटा चूंटणी माटे जे गाइडलाइन बनावामां आवी छे तेनुं कोई ज पालन नथी करवामां आवतुं। जेवी काकड़िया भोजन समारोहनું જે રીતે તેઓએ આયોજન કર્યું, મોટી સંખ્યામાં લોકો એકત્રિત થયા, કોરોનાની આ મહામારી વચ્ચે આ પ્રકારના દ્રશ્યો કેટલા ગંભીર સાબિત થઈ શકે છે।